ડિફેન્સના કિલ્લા પ્રબુદ્ધ લોકો માટે કેન્દ્રીય બજેટ છે, એમાં વક્તા તરીકે પ્રદેશ નિયુક્ત પ્રશાંતભાઈ વાળા આપણી વચ્ચે અહીંયા આજની આ બજેટના વિષય માટે એ વક્તા તરીકે એમની નિવૃત્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આજે અહીંયા વેરાવળ ડૉક્ટરો વકીલો વેપારીઓનો આ કાર્યક્રમ વેરાવળ મુકામે દક્ષ હોટલમાં રાખવામાં આવેલ છે. મુખ્ય હેતુ કેન્દ્રીય બજેટ 2024 જે આ વિકસિત ભારત બનાવવા માટે જેમ પ્રશાંતભાઈ વાત કરી એ રીતના આ બજેટ એક ઇતિહાસમાં પ્રથમ વખત આ બજેટ મૂકાણું હોય એના ભાગરૂપે લોકોમાં અને જે લોકોને પરચું બજેટ છે એને માહિતગાર કરવા માટે એમાં પ્રબુદ્ધ લોકો આ બજેટથી વાકેફ થાય એના માટેનો આ કાર્યક્રમ. 24નું જે બજેટ છે એ ગ્રોથ જનરેટર અને જોબ ક્રિએટર બજેટ છે. આ બજેટની જે 9 પ્રાથમિકતાઓ છે એમાં પહેલી પ્રાથમિકતા છે કૃષિ અને એને લગતા વિભાગો, અને બીજી પ્રાથમિકતા છે રોજગાર અને કૌશલ્ય તાલીમ. એ જ દર્શાવે છે કે આ બજેટનું પૂરેપૂરું ફોકસ છે એ રોજગાર અને કૌશલ્ય માટેનું છે. આવતા 5 વર્ષનો રોડમેપ પણ આ બજેટમાં છે. 5 વર્ષમાં 4 કરોડ કરતાં વધારે રોજગારીનું નિર્માણ થશે એ પ્રકારનું આયોજન આ બજેટમાં છે. સાથે સાથે યુવાનોને જે પ્રથમ વખત જે નોકરીમાં લાગતા હોય એવા યુવાનો માટે પણ એક યોજના છે કે પહેલી વાર જે નોકરીએ લાગશે 21-24 વર્ષ 25 વર્ષનો યુવાન એને પહેલો પગાર એટલે કે મહત્તમ 15,000 રૂપિયા 3 હપ્તામાં એના ખાતામાં સીધા જમા થશે. એટલે કે કોઈ પણ એક યુવાન આજે ફ્રેશર હોય, કોલેજ પૂરી કરી અને નોકરીએ લાગે, પહેલી વખત નોકરીએ લાગતો હોય તો એનો જે કંઈ માસિક પગાર હશે એટલા રૂપિયા અથવા તો મહત્તમ 15,000 રૂપિયા 3 હપ્તામાં એના ખાતામાં સીધા જમા થશે. આ પ્રકારની પણ આયોજન આ બજેટમાં એની જોગવાઈ પણ કરવામાં આવી છે. સાથે સાથે ઇન્ટર્નશીપ, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના એનું પણ આયોજન આ બજેટમાં છે. એટલે કે જે પ્રથમ વખત જે કોલેજ પૂરી કરી અથવા તો ચાલુ કોલેજના છેલ્લા વર્ષમાં એ Fortune 500ની કંપની જે મોટી કંપનીઓ છે એમાં એને તાલીમ મળે અને તાલીમની સાથે સાથે એને ભથ્થું પણ મળે, તો એના માટે સરકાર 2 વર્ષ સુધી 5,000 રૂપિયા એના ખાતામાં જમા કરશે ઇન્ટર્નશીપ પેટે. એટલે પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના આવતા 2 વર્ષમાં 1 કરોડ યુવાનોને એનો લાભ મળવાનો છે. તો આ પ્રકારની વ્યવસ્થા, અને એટલા માટે જ અમે કહીએ છીએ કે આ બજેટ એ જોબ જનરેટર અને ગ્રોથ ક્રિએટર બજેટ છે. બજેટથી મોંઘવારી એટલા માટે ન વધે કારણ કે આ બજેટમાં તમે જુઓ કે જે ખાસ કરીને ઇમ્પોર્ટ ડ્યુટીની જે વાત હતી તો એમાં સોનું ચાંદી, મોબાઈલ ફોન, સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વાહન, કેન્સરની દવા, એક્સરે મશીન, ચામડાના ચપ્પલ, આ બધી જે વસ્તુઓ છે એમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે એટલે એનો ભાવ પણ ક્રમશઃ ઘટશે.